મંદે માત્ર વિદ્યાર્થી મિત્રો વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપનું ફરીથી સ્વાગત છે ધોરણ 11 કોમર્સ ધોરણ 11 કોમર્સ વિષય આકાર શાસ્ત્રમાં આજે આપણે નવું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ મધ્યવર્તી સ્થિતિના માપ તો જો વાત કરીએ તો મધ્યવર્તી સ્થિતિના માપ કોને કહે છે તો અહીંયા આપણે લખીએ મધ્યવર્તી સ્થિતિના મધ્યવર્તી સ્થિતિના માપની આપણે જો વાત કરવાની હોય તો મધ્યવર્તી સ્થિતિનું માપ કોને કહેવાય તો આપણે ધોરણ 10 માં શીખી ગયા કે આપણે મધ્ય જોયો મધ્યસ્થ જોયો અને સાથે શું જોયું તો કે બહુલક એટલે એક મધ્ય કિંમત એક નજીકની કિંમત કે જેની આસપાસ બધી કિંમતો રહેલી છે એને આપણે શું કહીએ તો કે મધ્યવર્તી સ્થિતિના માપ કહ્યું હતું જેની આસપાસ દરેક કિંમતો રહેલી હોય એને આપણે શું કહીએ તો મધ્યવર્તી સ્થિતિના માપ કહ્યું હતું તો અહીંયા જો આપણે વાત કરીએ તો મધ્યવર્તી સ્થિતિના માપ કોને કહેવાય તો જો જે કેન્દ્રીય કિંમતની આસપાસ જે કેન્દ્રીય કિંમતની આસપાસ જે કેન્દ્રીય કિંમતની આસપાસ દરેક ચલની કિંમત કેન્દ્રિત થાય દરેક ચલની કિંમત કેન્દ્રિત થાય તેને મધ્યવર્તી સ્થિતિના માપ કહે છે તેને શું કહે છે તો કે મધ્યવર્તી સ્થિતિના માપ કહે છે એટલે આ શું કહેવામાં આવે છે કે જે ચલની આજુબાજુમાં બધી જ કિંમતો કેન્દ્રિત થયેલી હોય છે તેને આપણે શું કહીએ છીએ મધ્યવર્તી સ્થિતિના માપો કહીએ છીએ તો મધ્યવર્તી સ્થિતિના લક્ષણો આપણને આપેલા છે કે મધ્યવર્તી સ્થિતિના લક્ષણો કયા કયા હોય તો આપણે આદર્શ મધ્યવર્તી સ્થિતિના લક્ષણોની જો વાત કરીએ તો આદર્શ મધ્યવર્તી સ્થિતિના લક્ષણો તો એમાં પહેલું લક્ષણ આપણને શું આવ્યું છે તો સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને ચોક્કસ માપ હોવું જોઈએ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને કેવો માપ હોવો જોઈએ ચોક્કસ તે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને ચોક્કસ માપ હોવું જોઈએ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને ચોક્કસ હોવી જોઈએ આ પહેલી એની પહેલી એનું લક્ષણ છે કે સ્પષ્ટ વ્યાખ્યા હોવી જોઈએ જેને આપણે સ્પષ્ટ સરળતાથી સમજી શકવા જોઈએ બીજું આપ્યું છે તો કે સમજવા અને ગણતરી કરવા માટે સરળ હોવી જોઈએ એટલે સમજવા અને ગણતરી એની કેવી હોવી જોઈએ સમજવા માટે તેમજ ગણતરી માટે સરળ માપ હોવું જોઈએ સમજવામાં પણ સહેલું અને ગણતરીમાં પણ સહેલું હોવું જોઈએ ત્યારબાદ આપણે ત્રીજું લક્ષણ આપ્યું છે માહિતીના બધા જ અવલોકનો પર આધારિત હોવું જોઈએ માહિતીના બધા જ અવલોકનો પર આધારિત હોવું જોઈએ માહિતીના બધા જ અવલોકનો પર આધારિત હોવું જોઈએ આ પણ એક લક્ષણ છે ત્યારબાદ ત્રીજું લક્ષણ ત્યારબાદ ચોથું લક્ષણ આવ્યું છે શું આવ્યું છે તો અંદર આપણને આપેલું છે કે વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે કેવું હોવું જોઈએ અનુકૂળ હોવું જોઈએ વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે અનુકૂળ હોવું જોઈએ બેઝિક ક્રિયાઓ એટલે કહી શકાય કે આંકડા શાસ્ત્રમાં જે ઉચ્ચ અભ્યાસની જે ક્રિયાઓ આવે છે એને આપણે કેવી ક્રિયાઓ કહીએ છીએ બેઝિક ક્રિયાઓ તો વિશેષ બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ હોવું જોઈએ અને ત્યારબાદનું લક્ષણ આપણને આપ્યું છે શું આપ્યું છે તો પાંચમું લક્ષણ આપણને જો અંદર ધ્યાન આપો તો આપ્યું છે કે સ્થિર માપ હોવું જોઈએ નિદર્શના કોઈ પણ કદ માટે તેની કિંમત લગભગ કેવી હોવી જોઈએ સમાન એટલે તે એક સ્થિર માપ હોવું જોઈએ નિદર્શના કોઈ પણ એકમો માટે તેની કિંમત સમાન હોવી જોઈએ તે સ્થિર માપ હોવું જોઈએ નિદર્શના કોઈ પણ એકમો માટે
કિંમતો હોવી જોઈએ, એટલે નિકસ ગમે તેવો હોય તેની કિંમત કેવી મળવી જોઈએ, સમાન મળવી જોઈએ. તો આ એક થઈ ગયું મધ્યવર્તી સ્થિતિના માપને. શું કહી શકાય કે મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો અને મધ્યવર્તી સ્થિતિના માપની વ્યાખ્યા. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો મધ્યવર્તી સ્થિતિના માપની જો વાત કરીએ તો તો મધ્યવર્તી સ્થિતિના કુલ માપ કેટલા આપણે ત્યાં મળી શકે એની વાત કરીએ તો મધ્યવર્તી સ્થિતિના કુલ ત્રણ માપ. મધ્યવર્તી સ્થિતિના માપમાં જો વાત કરીએ તો કુલ ત્રણ માપ. હવે આ ત્રણ માપ કયા કયા? તો પહેલું તો મધ્ય, બીજું મધ્યસ્થ અને ત્રીજું બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણ માપ આપણને મધ્યવર્તી સ્થિતિના આપેલા છે. જો આમાં આપણે વાત કરીએ તો પહેલું મધ્યક માપ, તો મધ્યકને આધારે આપણે કેટલા માપ મેળવવાના હોય છે? તો કે સમાંતર મધ્યક, જેને આપણે શું કહીએ છીએ, સાદો મધ્યક. સમાંતર મધ્યક જેને આપણે શું કહીએ છીએ, સાદો મધ્યક. ત્યારબાદ હારિત મધ્યક. ત્યારબાદ આપણે શું મેળવવાનું હોય છે? તો કે મિશ્ર મધ્યક. ત્યારબાદ શું મેળવવાનું હોય છે? તો કે ગુણોત્તર મધ્યક. આટલા માપ આપણે મેળવવાના હોય છે મધ્યકના. સમાંતર મધ્યક, હારિત મધ્યક, મિશ્ર મધ્યક અને ગુણોત્તર મધ્યક. ત્યારબાદ બીજી જો આપણે વાત કરીએ મધ્યસ્થની, તો મધ્યસ્થમાં એક જ માપ મેળવવાનું હોય છે મધ્યસ્થ. પણ મધ્યસ્થની સાથે ભાગ પડે છે સેના? તો કે સ્થાનીય સરેરાશ. અને સ્થાનીય સરેરાશમાં કયા કયા આવે છે? તો કે ચતુર્થક, ત્યારબાદ દશાંશક, ત્યારબાદ શતાંશક. આ એમાં શું આવે છે? તો કે વિવિધ ભાગ આવે છે, ચતુર્થક, દશાંશક અને શતાંશક. ત્યારબાદ જો આગળ આપણે વાત કરીએ તો તો ત્રીજો એક છે બહુલક. તો બહુલકમાં તો એક જ માપ મળી શકે છે બહુલક. એની રીતો અલગ અલગ હોઈ શકે પણ માપ કયું મળે છે? બહુલક. હવે આપણે શું લેવાની છે? તો દરેકની સંજ્ઞાઓ જોઈએ. તો તો સમાંતર મધ્યકને સેના વડે દર્શાવવામાં આવે? એક્સ બાર. હારિત મધ્યકને એક્સ બાર ડબલ્યુ. મિશ્ર મધ્યકને એક્સ બાર સી. ગુણોત્તર મધ્યકને કેપિટલ જી. મધ્યસ્થને કેપિટલ એમ. ચતુર્થકને ક્યુ. જે એટલે સંખ્યા, કારણ કે ચતુર્થકો ત્રણ મળે છે. ચતુર્થક માહિતીના ચાર ભાગ પડે પણ ચતુર્થકો મળે કેટલા? ત્રણ. એવી જ રીતે દશાંશકને ડી. જે બરાબર કે ગેત્ર ક્યાં સુધી? તો કે નવ સુધી. ત્યારબાદ શતાંશકને પી જે. ત્યારબાદ બહુલકને એમ ઓ વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા મધ્યવર્તી સ્થિતિના માપ જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે તેના વિશે વાત કરી. હવે આજે આપણે જે પહેલું માપ ભણવાનું છે એ શું છે? તો કે મધ્યક. અને મધ્યકમાં આપણે પહેલો જ વિભાગ ભણવાનો છે સમાંતર મધ્યક. સમાંતર મધ્યક જે આપણે ધોરણ 10 માં ભણીને આવ્યા છીએ એ જ આપણે મધ્યક ભણવાનો છે, સમાંતર મધ્યક. તો પહેલા તો વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યા શું આવી છે? કે માહિતીના બધા અવલોકનોના સરવાળાને કુલ અવલોકનોની સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને શું કહેવામાં આવે છે? સમાંતર મધ્યક કહે છે. માહિતીના બધા અવલોકનોના સરવાળાને કુલ માહિતીના કુલ અવલોકનોની સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને શું કહે છે? તો કે મધ્યક કહે છે. હવે જો આપણે વાત કરીએ તો તો મધ્યકની સંજ્ઞા શું આવશે? તો કે મધ્યકને x બાર વડે દર્શાવાય છે. મધ્યકને x બાર વડે દર્શાવાય છે. મધ્યકને સેના વડે દર્શાવાય? તો કે x બાર વડે. આગળ આપણે જો વાત કરીએ તો તો મધ્યકનું સૂત્ર, તો મધ્યક કઈ રીતે મેળવી શકાય? તો કે અવર્ગીકૃત માહિતી હોય
આપણને શું આપેલ છે અવલોકનો તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n એટલે અવલોકનોનો કુલ સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા સિગ્મા x એટલે શું આવશે તો કે અવલોકનોનો સરવાળો અવલોકનોનો સરવાળો n એટલે અવલોકનોની સંખ્યા ત્યારબાદ જો વાત કરીએ તો અવર્ગીકૃત માહિતીમાં જો આપણે ટૂંકી રીત લેવી હોય તો આ તો આપણે સીધી રીત કે ટૂંકી રીત લેવી હોય તો તો ટૂંકી રીત માટે x બાર બરાબર k વત્તા સિગ્મા d ના છેદમાં n હવે એના k એટલે ધારેલો મધ્ય થઈ જશે k એટલે શું થઈ જશે ધારેલો મધ્ય જ્યારે d કઈ રીતે મળશે તો કે x માઇનસ a d કઈ રીતે મળશે x માઇનસ a એટલે કોઈ પણ અવલોકનોમાંથી તેનો ધારેલો મધ્ય શું કરતો જવાનો બાદ કરતો જવાનો એટલે આપણને શું મળશે મધ્ય ત્યારબાદ જો આગળ વાત કરીએ તો વર્ગીકૃત અસતત માહિતી માટે તો અહીંયા આપણે નવો પોઈન્ટ આપ્યો વર્ગીકૃત અસતત એટલે અવલોકનો આપેલા હોય વર્ગીકૃત અસતત માહિતી માટે x બાર એટલે સિગ્મા fx ના છેદમાં n સિગ્મા fx ના છેદમાં n જ્યાં આપણે શું કરશું તો કે સિગ્મા fx બરાબર શું લેશું તો f એટલે આવૃત્તિ x એટલે અવલોકન અને n એટલે કુલ આવૃત્તિ કુલ એટલે n એટલે કુલ આવૃત્તિ હવે આમાં પણ ટૂંકી રીત લઈ શકાય તો ટૂંકી રીત કઈ રીતે આવશે તો ટૂંકી રીત માટે શું આવશે તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા f d ના છેદમાં n હવે જો અહીંયા ધ્યાન આપો a એટલે ધારેલો મધ્ય કોઈ પણ એક અવલોકન ને શું કરવાનું ધારવાનું ત્યારબાદ એના પરથી શું મેળવવાનો d મેળવવાનો અને f d નો શું કરવાનો ગુણાકાર ભાગ્યા શું કરવાનું n એટલે આપણે ટૂંકી રીતે મધ્યક મેળવી શકીએ અને ત્યારબાદ છેલ્લું છે વર્ગીકૃત સતત માહિતી એટલે વર્ગ આપેલા હોય વર્ગીકૃત સતત માહિતી કૌંસમાં આપણે લખવાનું વર્ગ હોય તો શું આવશે તો કે x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n પણ અહીંયા x એટલે શું આવશે વર્ગની મધ્ય કિંમત x એટલે શું આવશે વર્ગની મધ્ય કિંમત x એટલે વર્ગની મધ્ય કિંમત અને એમાં જો ટૂંકી રીત કરવાનું તમને કહે તો ટૂંકી રીત બરાબર શું આવશે તો કે x બાર બરાબર k વત્તા સિગ્મા fd ના છેદમાં n ગુણ્યા c જ્યાં c બરાબર શું આવશે તો કે વર્ગની વર્ગ લંબાઈ જો આપણે ભાગાકાર કર્યો હોય તો વર્ગ લંબાઈ અને અહીંયા d બરાબર કઈ રીતે આવશે તો કે x માઇનસ a ના છેદમાં c જો તમે c કોઈ વર્ગની વર્ગ લંબાઈ સરખી નથી તો તમે c લેતા નથી અને c નો લ્યો તો તમારે ગુણાકાર પણ કરવાનો રહેતો નથી ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો તો મધ્યકના લાભ અને ગેરલાભની વાત કરવાની છે જે આપણા માટે લક્ષણ કહી શકાય અથવા તો ફાયદા અને મર્યાદા તો મધ્યકના લાભ તો મધ્યકનો પહેલો લાભ શું આવેલો છે તો કે ચોક્કસ વ્યાખ્યાયિત અને ગાણિતિક સૂત્ર નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે એક તો ચોક્કસ શું છે એની વ્યાખ્યાયિત છે અને નિશ્ચિત સૂત્ર ચોક્કસ વ્યાખ્યાયિત સાથે નિશ્ચિત સૂત્ર બીજી જો આપણે વાત કરીએ તો શું આપ્યું છે સમજવા તેમજ ગણતરીમાં સરળ સમજવામાં અને ગણતરીમાં સરળ ત્રીજી જો આપણે વાત કરીએ તો શું આપ્યું છે તો કે બધા જ અવલોકનો પર આધારિત બધા જ અવલોકનો પર આધારિત આપણે એની એક વ્યાખ્યા લક્ષણ કહી શકાય ચોથું આપ્યું છે તો કે વિશેષ બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ વિશેષ બેઝિક ક્રિયા માટે અનુકૂળ ત્યારબાદનું આપ્યું છે પાંચમું શું આપ્યું છે તો કે સ્થિરમાં વધુ સ્થિરમાં કારણ કે
મધ્યકમાં બહુ વધારે મોટો ફેરફાર થતો નથી એટલે બધું સ્થિર માપ માપ કેવો આવશે તો કે સ્થિર માપ આવશે ત્યારબાદમાં આપણને એ પૂછે તો કે ગણતરીમાં બધાને બધા અવલોકનોને સરખું માપ ગણતરીમાં બધા અવલોકનોને સરખું માપ કોઈ પણ અવલોકનને વધુ મહત્વ કોઈ ને ઓછું અવલોકન મહત્વ કેવું રહેતું નથી ત્યારબાદ મધ્યકના ગેરલાભની વાત કરીએ તો મધ્યકના ગેરલાભ શું આપ્યો છે તો પહેલો જ ગેરલાભ આપણને આપ્યો છે તો અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર કેવી થાય વધુ કારણ કે બધા અવલોકનોની અસર થાય પણ અતિ મોટા કે અતિ નાના અવલોકન હોય બધા જ નાના હોય ને એક મોટો હોય તો મધ્યક ઊંચો મળે અને બધા જ પોતાને એક નાનું હોય તો અવલોકન તો મધ્યક નીચો મળે અતિ નાના અને અતિ મોટા અવલોકનની અસર અતિ નાના કે અતિ મોટા અવલોકનની અસર ત્યારબાદ આપણને બીજું આવ્યું છે શું આવ્યું છે તો કે ખુલ્લા છેડાવાળા તત્વો માટે માપ મેળવી શકાય નહીં ખુલ્લા છેડાવાળા વર્ગો માટે માપ મેળવી શકાય નહીં ત્યારબાદ ત્રીજું આવ્યું છે તો ત્રીજું શું આવ્યું છે તો કે આલેખ વડે નિર્ણય કરી શકાય નહીં આલેખ વડે કે નિરીક્ષણથી કિંમત મળે નહીં ગણતરી કરવી જ પડે નિરીક્ષણથી કિંમત મળે નહીં તો ફક્ત આપણે જોઈ ન કહી શકીએ કે મધ્ય આટલો હશે કારણ કે ગણતરી વગર શક્ય નથી ત્યારબાદ અમુક અવલોકનો ખૂટતા હોય તો કિંમત મેળવી શકાય નહીં અમુક અવલોકનો ખૂટતા હોય તો કિંમત શક્ય નથી એટલે કિંમત મેળવી શકાતી નથી ત્યારબાદ પાંચમાની જો વાત કરીએ તો શું આપ્યું છે તો પાંચમું આપણને આપ્યું છે કે સમાન રીતે માહિતી જો વિતરિત થયેલી ન હોય તો ચોક્કસ માપ મળતું નથી સમાન માહિતી ન હોય તો ચોક્કસ માપ મળતું નથી ચોક્કસ માપ મળતું નથી જો સમાન માહિતી નથી તો ચોક્કસ માપ મળશે નહીં અને છેલ્લો છઠ્ઠો આપ્યો છે શું આપ્યું છે તો કે જો જુદું જુદું મહત્વ હોય તો મધ્યકનો ઉપયોગ કરી શકાતો નથી દરેક અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો મધ્યક ઉપયોગી નથી તો આ આપણે શું થઈ ગયું તો કે આ